દિવાળીના તહેવારો છે અને ગૃહિણીઓ ઘી તેલથી બાળીને મસાલા અને ખાદ્ય પદાર્થોનો વિશેષ ઉપયોગ કરતી હોય છે, પણ નકલીનો વેપાર કરનારા ગઠિયાઓ લોકોના આરોગ્ય સાથે ખતરનાક ખેલ ખેલી રહ્યા છે. ત્યારે સુરત અને ખાસ કરીને ગુજરાતમાં નકલી ઘી અને કરોડોનું નકલી જીરું ઘૂસાડવાનું કાવતરું ઉઘાડું પડી ગયું. દિવાળીમાં ઘી તેલ મસાલાની ખરીદીમાં રહેજો સાવધાન. અસલીના નામે ધાબડવામાં આવી રહ્યું છે નકલી ઘી. કરોડોનું નકલી જીરું દિલ્હીથી ગુજરાતમાં ઘૂસાડવાનો પ્લાન. વખતે તમે આવા સમાચાર જોતા રહો છો, પણ જોઈને કદાચ ભૂલી જતા હો એવું પણ બને. પરંતુ વિચારો કે આપણા જ ઘરમાં આ નકલી ઘી કે જીરું આવી ગયું તો તમારા સ્વાસ્થ્યનું શું? તમારા પરિવારને માથે કેટલું જોખમ છે એનો કોઈ દિવસ વિચાર કર્યો છે? ન કર્યો હોય તો હવે કરજો, કેમ કે આ નકલી ખાદ્ય પદાર્થ તમને દિવાળીના તહેવારો પર જ બીમારીના ખાટલે પહોંચાડી શકે છે. ગુજરાતમાં કરોડો રૂપિયાનું નકલી જીરું ઘૂસાડવાનો મોટો પ્લાન કે જેનો પર્દાફાશ થયો છે. અસલી જેવું જ લાગતું આ છે નકલી જીરું. રાજધાની દિલ્હીમાં નકલી જીરું બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડી કંજાવલા તેમજ અન્ય વિસ્તારમાંથી 28,000 કિલો નકલી જીરું ઝડપી પાડ્યું છે. પોલીસની ટીમે એક ટ્રકમાંથી નકલી જીરાની 348 બેગ જપ્ત કરી છે, જ્યારે કે પાસેના ગોડાઉનમાંથી 55 બેગ જપ્ત કરાઈ છે. દિવાળીના તહેવારો અને ગુજરાતની ચૂંટણી દરમિયાન આ નકલી જીરુંના જથ્થાને ગુજરાતમાં સપ્લાય કરવાની તૈયારી હતી. જો કે નકલી જીરુંના સોદાગરો આ જથ્થાને ગુજરાત મોકલે તે પહેલા જ પોલીસે તેમનો પ્લાન ધોઈ નાખ્યો. આ નકલી જીરું સૂકું ઘાસ, ચૂનાનો પથ્થર અને ગોળના વિનેગરમાંથી બનાવવામાં આવતું હતું. પોલીસે આ મામલે 43 વર્ષીય ફેક્ટરી માલિક સુરેશ ગુપ્તાની ધરપકડ કરી છે. પોલીસે નકલી જીરુંના સેમ્પલ લઈ તેને વધુ ચકાસણી માટે લેબમાં મોકલી આપ્યા છે. આ તરફ ડેરીઓ દ્વારા નકલી ઘી વેચાતું હોવાની વ્યાપક ફરિયાદો મળતા સુરતમાં પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. કતાર ગામમાં આવેલી શ્રીરામ ડેરીમાં નકલી ઘી મળતું હોવાની એક જાગૃત નાગરિકે ફરિયાદ કરતા ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમે શ્રીરામ ડેરીમાંથી ઘીના સેમ્પલ લઈને તેને ચકાસણી માટે મોકલી આપ્યા છે. આ તપાસના અઠવાડિયા પહેલા જ સુરતના સચિન વિસ્તારમાં સુમૂલના શુદ્ધ ઘીના નામથી ડુપ્લિકેટ ઘીનું વેચાણ કરતી ટોળકી ઝડપાઈ હતી, જેઓ ડુપ્લિકેટ ઘીનું ઓટો રિક્ષામાં વેચાણ કરતા હતા. પોલીસે બાતમીના આધારે સુમૂલ ડેરીના અધિકારીઓની સાથે રાખી સચિન સ્લમ બોર્ડ પાસેથી આ રિક્ષા ઝડપી હતી અને તેમાંથી અંદાજિત 70,000 કિંમતના 1 લિટરના 130 પાઉચ મળી આવ્યા હતા. સુમૂલ ડેરીનું બનાવટી અને ડુપ્લિકેટ ઘી બનાવી અને એક ઓટો રિક્ષામાં વેચવા જનાર છે. જે ચોક્કસ બાતમી મળતા સુમૂલ ડેરીના અધિકારીઓને બોલાવવામાં આવેલા અને તેમની સાથે પંચો રૂબરૂ બનાવ હકીકતવાળી જગ્યાએ વોચમાં હતા દરમિયાન એક ઓટો રિક્ષા મળી આવેલ, તેમાંથી 3 ઇસમો પકડાયેલા અને તેમના કબજામાંથી સુમૂલ ડેરીનું બનાવટી અને ડુપ્લિકેટ ઘી મળી આવેલ. સવાલ એ છે કે આ તો હજી ઝડપાયેલા લોકોની વાત છે, બાકી નકલી ઘીનો કારોબાર કરનારા અનેક લોકો છે, તેમને સકંજામાં ક્યારે લેવાશે? સુરતથી બલદેવ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ, ટીવી 9.